Hi guys, sorry, hi channel, welcome to my guys. कदाच कैमेरामां थोड़ोक फरक देखातो हशे केम के मैं पेलू शू कहेवाय एक दरेक फोन में एक स्टेडी मोड आवे खबर वीडियो स्टेडी मोड तो मारा फोन में दरेक फोन में आ मोड छे के मने खबर पण मारा फोन में छे के जेमां फेस स्टेडी मोड छे अने गमेलो आम 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 करीश ने तो आनी अंदर जिम्बल छे ए फर फर करशे आम करीश तो कहीं जाए पर आम आम करीश ने जो आखो कैमरा शेक मारे जो तमे सो मने इंटरेस्टिंग लाग्यु आ गई मन ऊपर थी लास्ट व्लॉग में आ वस्तु नहीं थी कारण मैं लास्ट व्लॉग में जो रात्र में जो व्लॉग करे तो ना एम मैं आ स्टार्ट करेलू एम खबर नहीं पड़ी मन ऊपर अत्यारे डेलाइट में मतलब सवार में करूँ छू ना अत्यारे तो थोड़ा खबर पड़ी कि हाँ जिम्बल अँ काम आयो आनी अंदर तो कारण के आ एवो पहलो फोन हतो कि जेमा फ्रंट कैमरा में जिम्बल आपेलू छे जिम्बल गिम्बल जे आव्यू आने कहतु होय ए आमा आपेलू छे सो या मजा आवे सो कहीं रेडी थई गया छीए अने चा नास्तो करी छे चा नास्तामां चा छे कचोरियुं छे अने वेफर्स जेवुं छे वेफर्स ना सेव ने एवुं छे सो या ममरा बी छे अने आ छे बहुचर माता प्रसाद भी छे आमां काल क्यारे गया था गई कल हाँ आयो छे पड़ोस माथी आयो छे प्रसाद तो ए खाईशु सो या तो कई नहीं मळे सीधा कॉलेजे आ फरक जोई लीधो विदाउट स्टेडी अने विथ स्टेडी फेस આટલો ફરક છે વિથ સ્ટેડી એન્ડ વિધાઉટ સ્ટેડી ફેસમાં જ્યારે હું એમાં ફરફર કરું છું તો ફક્ત વિડીયો ફરફર કરે મારું ફેસ પણ પહેલાંમાં તો કેમેરો બી ફરફર કરતો હતો કેમ કે એમાં ફેસ સ્ટેડી રાખવાનું છે મારું યાર જબ્બર ટેકનોલોજી જાની અંદર તો ભલે મને લાગ્યું મારો ફોન તો આટલો બેકાર છે પણ સારો છે गजब बेइज्जती है प्लान बोल ये कर लो पहले ये कर लो हाँ ये कर लेंगे पहले प्लान बोल बेटा किधर हो हुआ तू साला अरे मारवानो नहीं लाए ना पेन मारे पेन पसंद है लिया दर्शित પહેલાં શું કરો ટોપીવાળાનું લેપટોપ લેવાનું બરાબર એના પછી પીપીટી એમાંથી લઈ લેવાની બરાબર આપણું ગ્રુપ છે હા હવે એ લોકો ગ્રુપ છે હા એ ગ્રુપમાં તારો ફ્રેન્ડ હા સિમ્પલ હવે એના કે મારા પીપીટીનો રેફરન્સ જોઈએ છે હા એનાથી પીપીટી ડોક્યુમેન્ટ્સ લઈને હા બરાબર હવે એમાંથી એનો કન્ટેન્ટ રિમૂવ કરીને આપણો કન્ટેન્ટ નાખી દેવાનો આપણો કન્ટેન્ટ કીધી નાખવાનો ચેટ જીપીટી વેલકમ ટુ એઆઈ બરાબર એઆઈમાં જતું રહેવાનું બધા કન્ટેન્ટ એમાં વેલકમ ટુ બેકાર યુનિવર્સિટી ઓફ કોલેજ અને વેલકમ ટુ બેકાર એટલે પણ શું આ બધું વચ્ચે ના લાય મારે બ્લર કરવું પડે આ બધું
આ બધું વચ્ચે ના લાય, મને ખબર છે કોલેજ આ જ છે, મને ખબર છે કોલેજ આ છે. આ લોકો એક એપ્લિકેશન શોધી છે, આવશે હમણાં ઉભો રહે શાંતિ રાખ. એક એપ્લિકેશન શોધી જેનું નામ છે ભંડારા, મતલબ આપણા સિટીમાં કેટલી જગ્યાએ ભંડારા ફ્રી ફૂડ મળે છે ને, એ આ એપ્લિકેશન આ બધું જ બતાવશે. આ હરામી એવા નંગ છે ને, ના પૂછો નહીં વાત. આ લોકોના ડાચા જો, આ લોકોના ડાચા જો, આ ભિખારીઓના ડાચા જો. કોલેજ કરતા ભિખારી તો આ જ છે. ફાઇન્ડ ફ્રી ફૂડ આર્યું ભંડારા નો પૂછે. જો માણસ જ બંધ હોય તો એપ્લિકેશન શોધનાર બી બંધ જ હોય ને, એટલે તો બંધવારો મળતો નહીં. મેં વિચાર્યું થોડું કામ કરી લઈએ, અહીંયા પ્રોજેક્ટનું કામ ચાલે એ કામ કરી લઈએ, પણ ના, આના આના રીલો જોવી છે. આ હરામખોરનો રીલો જોવી છે. ફોન ઊંચો કર, ફોન ઊંચો કર તારો. આના આના રીલો જોવી છે હરામીનો. કામ કરાવડે અહીંયા હરામી નહીં. સો ગાઈઝ, અમારો ઈ કોમર્સનો જે પ્રોજેક્ટ છે ને, એ કોઈ દિવસ બન્યો ના હોત જો આ વ્યક્તિ અમારા જોડે ના હોત. આ વ્યક્તિ જો અમારા જોડે ના હોત ને, તો અમારો પ્રોજેક્ટ આજ સુધી બન્યો જ ના હોત. કેમ કે મહેનત આને જ કરી છે, અમે તો ખાલી ચરી ખાધું છે. શેના પૈસા હોય? પૈસા તો હોય નહીં ભાઈબંધો વચ્ચે કોઈ દિવસ. ચલો કઈ નહીં ગઈશ, નીકળ્યા હવે. સો ગાઈઝ, મેં વિચાર્યું કે આ કોલેજનું સ્પોર્ટ્સ ડે હતો આજે, તો ત્યાં જતા આંટો મારતા જે કંઈ કન્ટેન્ટ મળી જાય. પણ હારો ટાઈમ બી એવો નંગ જેવો રાખ્યો હતો કે જે બી ના શકે, કારણ કે અમે લોકો હું પોતે 12 વાગે અહીંયા આવ્યો બરાબર, અને હતો આ 8:30-3 વાગ્યાનો. પણ મને ગાઈઝ નવાઈ એ લાગી કે આ લોકો સ્પોર્ટ્સ ડે બી રાખે, વિનિંગ્સ ઉપર પાટકામાં 2 ચિલ્ડ્રન. બટ કંઈ નહીં, વાંધો નહીં, રાખે છોકરાઓ થોડુંક જે હસી લે, જે થોડોક આનંદ મળે અમુક પળોનો. બટ સે ઓકે, આ બધા લેક્ચર પતી ગયા, જો કે લેક્ચર હતા બી નહીં, એમને ક્લાસમાં બેસી રાખ્યા હતા. અમે એ માણ ક્લાસ મળ્યો હતો, રિક્વેસ્ટ કરી આપો એક ક્લાસ બેસવા માટે, કારણ કે બધા ક્લાસ બંધ કરીને ગયા હતા આ લોકો બરાબર. તો રિક્વેસ્ટ પર એક ક્લાસ ખોલીને આપ્યો અમને બેસવા માટે. તમે 4-1 કલાક ત્યાં બેઠા, વાતચીતો કરી, ગેમો રમી ખાધી, પ્રોજેક્ટો કર્યા, અને આવા ઘરે જઈએ છીએ. સો યસ, ઘરે જઈને લંચ લઈએ, અને પછી જે પાછળ થઈ શકતું એ કરીએ પછી બીજું તો. સો ગાઈઝ, ઘરે આવી ચૂક્યા છીએ, અને ઘરે આવતાની સાથે જમવામાં મસ્ત વસ્તુ આજે મમ્મીએ બનાવી છે, જે મને બહુ જ ગમાય છે. ચણાના લોટના પુડલા 2 ફ્લેવરમાં બનાવ્યા છે. આ જે સ્વીટ ફ્લેવરના છે એ મને ખબર નહીં કઈ રીતે બને છે, પણ આ જે તીખા છે એ ચણાના લોટના છે બરાબર છે. તો આ 2 આજે બનાવ્યા છે બંને ફ્લેવરના, મને તો બહુ ગમાય. ચલો ખાઈએ. સો એ ગાઈઝ, બપોરનું લંચ કર્યા પછી હું સીધો સૂઈ ગયો હતો. સૂયા પછી હું જાગ્યો, થોડુંક ચા નાસ્તો કર્યો, અને પછી હું ગેમરમાં બેસી ગયો માઇનક્રાફ્ટ પેલા ટોપીવાળા જોડે. તો ભાઈ અમે 2.5 કલાક સુધી માઇનક્રાફ્ટ રમ્યા છીએ, અને હવે હું ડિનર લઈને પછી લખવા બેસીશ. કેમ કે મારે લખવાનું બાકી છે, મારે 10-20 પત્તાનું લખવાનું બાકી છે. હું હમણાં પતાવી દઈશ 1.5 કલાકમાં બરાબર છે. આ તો ભાઈ ગીતો સાંભળતા જોઈએ લખીએ એટલે એટલી વાર લાગે જ. ભાઈ ગીત પર ડિપેન્ડ કરે કે ભાઈ ગીત વાગે છે ને એ પ્રમાણે આપણે લખીએ છીએ બરાબર. સો યા, અત્યારે તો જમવામાં ખીચડી શાક ભાખરી છે જે મને ગમે છે, ઇટ્સ ઓકે. સો યા, ચલો જમી કરી લઈએ. સો ગાઈઝ, લખતા લખતા તો મને ઘણું મોડું થઈ ગયું, મતલબ હાલ 12:45 થાય છે. તો હવે બ્લોગ એન્ડ જ કરવો પડે, નકર પછી મને હું કહું છું ડેન્સ થઈ જશે અને બ્લોગની એન્ડિંગ રહી જશે.
સો ગાઈઝ વ્લોગ ના જ અહીંયા સુધી જ રાખીએ છીએ, બરાબર છે? વોટ્સ એવર રીઝન, જો તમને વ્લોગ ગમ્યો હોય ધીરે એટલે માટે બોલ્યું, કારણ કે અહીં પાસ સૂતા છે એટલે. સો વોટ્સ એવર રીઝન, જો તમને વ્લોગ ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને કમેન્ટ કરી જ દેજો, બરાબર છે? અને આ તો થોડીક તો બાંધવું પડે થોડાક ટાઈમ તો, કેમ કે ભલે બેઠો મારશે પણ બાંધવું તો પડે, બરાબર? સો ગાઈઝ લાઈક શેર અને કમેન્ટ કરી દેજો, બરાબર? અને અહીંયા સુધી જો જોતા હો તો લાઈક તો કરવી જ પડે. સો યા, અને છેલ્લી વસ્તુ એક જ રહે છે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.